યાત્રાધામ સોમનાથનો આઇકોનિક પેલેસમાં સમાવેશ કરાયા બાદ પણ અહીં ભારે ગંદકી તેમજ જોડિયા શહેર વેરાવળ સોમનાથમાં મોટા પાયે વર્ષોથી ગેરકાયદેસર દબાણો થયેલા હોય જેના કારણે દેશ વિદેશના ટુરિસ્ટો અહીં ગંદકી જોઈ અવળી છાપ લઈને જતા હોય છે. ત્યારે તાજેતરમાં અહીં આવેલા પ્રાંત કલેક્ટર નીતિન સાંગવાને સમગ્ર વેરાવળ સોમનાથમાં મોટા પાયે વર્ષોથી રાજકીય ઓથને લઈને દબાણો જે દૂર થતા નહોતા તેના પર કોઈ પણ પક્ષપાત કે લાગવા વગર જીસીબી ફેરવી દીધું. તો હવે સમયાંતરે સતત આ ટીમ રસ્તાની વિઝિટ કરશે. જો આ જગ્યા પર ફરીથી દબાણ થશે તો તેના પર કાયદેસરની આકરી કાર્યવાહી પણ કરશે. તો આજે શંખ સર્કલથી શિવ ચોકી સુધી તમામ ગેરકાયદેસર દબાણો તો હટાવ્યા, સાથે જ ડિમોલિશનનો ચાર્જ દંડ પણ વસૂલ્યો હતો. હજુ વેરાવળ સોમનાથમાં રસ્તા પર આવેલા દબાણો સત્વરે હટાવવા તંત્રએ જણાવ્યું છે. આ ડિમોલિશનમાં કોઈ શરમ વગર આકરી કાર્યવાહીની સ્પષ્ટતા નીતિન સાંગવાને સૌને જાહેરમાં જ કરી છે. સોમનાથ વિશ્વ પ્રસિદ્ધ તીર્થસ્થાન હોય, વિદેશના લાખો લોકો અહીં આવે છે. વર્ષો જૂના દબાણોને કારણે ગંદકી થતી હોવાથી વાહનો વધતા અકસ્માતોની ફરિયાદો આવતી હતી. તેથી હવે કોઈની શરમ કે પક્ષપાત વગર આ ડિમોલિશન કાર્યવાહી તબક્કાવાર શરૂ કરાય છે, જે સતત ચાલશે અને ફરી આ જગ્યા પર દબાણ કરાશે તો આકરી કાર્યવાહી પણ થશે. સાથે હજુ અનેક દબાણો છે જે મોટા થોડા સમયમાં હટાવી દેવામાં આવશે. આ ઝુંબેશ વેરાવળ શ્રી સોમનાથ મંદિર અને વેરાવળ શહેરની અંદરના જે રોડ ઉપરના વર્ષોથી જે ટ્રેડિશન છે કે દબાણો લોકો કરી રહ્યા છે, જેને કારણે રસ્તાઓ ખૂબ સાંકડા થાય છે, બહારથી આવતા પ્રવાસીઓને ખૂબ અડચણરૂપ થાય છે, સાથે સાથે ગંદકી વધે છે અને નાના મોટા અકસ્માતો સર્જાય છે, જેવી સમસ્યાઓના નિવારણ રૂપે વહીવટીતંત્ર દ્વારા પોલીસ ડિપાર્ટમેન્ટ, નગરપાલિકા, આરએનબી, પીજીવીએસએલ સૌ સાથે મળીને એક સંયુક્ત ટીમના ભાગરૂપે મુખ્ય રસ્તા પરના દબાણો દૂર કરવાની કાર્યવાહી કરી રહ્યા છે. સર, જે ધાર્મિક દબાણો છે, લોકોની આસ્થા જોડાયેલી છે, એને દૂર કરવા માટે તંત્ર દ્વારા શું પગલાં લેવામાં આવશે? ધાર્મિક દબાણો જે મુખ્ય રસ્તાઓ પર અડચણરૂપ હશે, જે દૂર કરવા પાત્ર હશે કે જેનાથી રસ્તાઓ સાંકડા થયા હશે, અને એવા જે દબાણો જે ધ્યાન પર આવે છે એ લોકોની સાથે એવા જે સંચાલકો હોય તેઓની સાથે મિટિંગનો દોર ચાલુ છે. આ દબાણોની કાર્યવાહીની સાથોસાથ એઓને પણ સમજૂત કરી અને ક્યાંક પણ દબાણ રસ્તાઓ જે છે એ અડચણ દૂર કરવાની તેઓ તરફથી પણ અયાધારણા મળી છે, અને તેઓની કોઈ પણ પક્ષના હોય કે કોઈ પણ ધર્મના હોય દરેક સાથે સારો રીતે વર્તવામાં આવશે. કોઈ પણ ભાવની ભેદભાવની નીતિ વગર દરેક સાથે એક સરખો વ્યવહાર કરવામાં આવશે. સર, દબાણ દૂર કર્યા બાદ લોકો ફરીથી ત્યાં દબાણ કરી દે છે, તમારો શું સંદેશ છે કે આ દબાણ હંમેશા ચાલુ જ રહેવાની? હંમેશા લોકોની માનસિકતા એવી હોય છે કે જ્યારે આ દબાણો દૂર કરવાની કાર્યવાહી હંમેશા એક ઝુંબેશના ભાગરૂપે ટૂંકા સમય માટેની હોય છે અને ફરીને લોકો ત્યાં દબાણ કરતા હોય છે અને એના કારણે લોકોને જ વધારે નુકસાન થતું હોય છે, ત્યારે એવું ફરીને પુનરાવર્તન ન થાય એના માટે અમારા ડિપાર્ટમેન્ટ, વહીવટી ડિપાર્ટમેન્ટની જે ટીમ છે એ રાઉન્ડ ધ ક્લોક અલગ અલગ જગ્યાએ ત્યાં ફરતી રહેશે અને જે જગ્યાએ દબાણો દૂર કર્યા છે ત્યાં જે જે કોઈ સ્વૈચ્છિક સંસ્થાઓ હોય તો એનો સહયોગ લઈને અને એની દિવાલોની આસપાસ રોડ ઉપર દબાણો ન થાય તેના માટે એને પણ જવાબદારી સોંપી છે અને એમાં સહયોગ મળી ગયો. સર, આવા દબાણો વાળા હવે પકડાશે તેની ઉપર કાયદાકીય દંડ કે કોઈ કાર્યવાહી થશે કે કેમ? અત્યારે અમે જે દબાણો છે એને સ્વૈચ્છિક રીતે પોતાનો દબાણો દૂર કરવા માટે કહી રહ્યા છીએ, સમજાવી રહ્યા છીએ અને હાલ જેસીબીની જે ખર્ચ છે એના પાસેથી અમે વસૂલ કરી રહ્યા છીએ, પરંતુ પુનઃ જો દબાણ કરશે અને ફરીથી એ જ દબાણ પુનરાવર્તન કરશે તો વધુ દંડાત્મક કાર્યવાહી તેઓને રૂપ કરવામાં આવશે અને એના માટે તંત્ર સજા. વિજય જોટવા સાથે ગુજરાત ન્યૂઝ, ગીર સોમનાથ.